આજે અમીરગઢ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકારની સૂચના મુજબ વિડીયો કોલના માધ્યમથી તાલુકાની 32 ગ્રામ પંચાયતોના સરપંચોને જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો સંદર્ભે સામાજિક અંતર જાળવવા તેમજ બહારથી કોઈપણ વ્યક્તિ આવે તો તુરંત જ તંત્રને જાણ કરવા અંગેની બાબતથી અવગત કરવામાં આવ્યા છે. ચોથા લોકડાઉનમાં સરકારે અંશત છૂટ આપી છે, જેથી લોકો એક સ્થળેથી બીજા સ્થળે આવન જાવન કરતા હોવાથી બહાર કોઈપણ આવે તો તેઓને ક્વોરન્ટાઇન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વૃદ્ધ બાળકો અને બીમાર વ્યક્તિઓને પણ કોરોનાના કેસોને લઈ બહાર નીકળવા પણ સૂચના અપાઈ રહી છે. તો આ તરફ હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અમીરગઢ જેવા ટ્રાયબલ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય, માણસ પશુઓને પાણી મળી રહે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પણ પાણીની તકલીફ હોય તો તુરંત જ તંત્રનું ધ્યાન દોરવું પણ જણાવ્યું છે. આ ઉપરાંત જિલ્લા સહિત તાલુકામાં કોઈપણ હોનારતને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા વિલેજ ડિઝાસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આમ અમીરગઢ તાલુકા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સરકારશ્રીની સૂચનાઓ મુજબ અમે ગામડાઓની પણ કોરોનાની મહામારીમાં ગામડાઓની લોકોની સમગ્રની મુલાકાતો લેતા હોય છે. તેમ છતાં સરકારશ્રીની સૂચનાઓ પણ હોય છે કે તમે મીડિયાઓ અને માધ્યમથી વિડીયો કોલના માધ્યમથી પણ સરપંચશ્રીઓ સાથે પણ તમે વાત કરવાનું રાખશો તો ગઈકાલથી માંડી અને આજ સુધી મેં અમારી અમીરગઢ તાલુકાની 32 ગ્રામ પંચાયતો છે તે 32 પંચાયતોમાં લગભગ મેં 26-27 સરપંચશ્રીઓ સાથે મેં વાત કરી દીધી છે. 2-4 સરપંચશ્રીઓ સાથે વિડીયો કોલથી મારે કનેક્ટેડ થયેલું નથી તો વાતચીત રહી ગયેલી છે, તો હું તેમની સાથે રૂબરૂ પણ અમે મળીને વાતચીત કરતા હોઈએ છીએ. તેમ છતાં અમારો ટ્રાય છે તેમની સાથે પણ વિડીયો કોલથી વાતચીત કરીશું અને અમે અવારનવાર આવી વિડીયો કોલથી વાતચીત કરતા રહીશું અને સરપંચશ્રીને તેમજ ગામ લોકોને તલાટીશ્રી હે અમારા તમને તેઓને અમે મહામારી કોરોનાની જે ચાલી રહી છે એ વિશે તો અમે તમામ સમગ્ર માહિતી આપતા હોઈએ છીએ કે જે અત્યારે અંશત છુટ્ટીની અંદર જે બહારથી જે લોકો આવે છે એ તમામ લોકોને અમે સ્કૂલોની અંદર ક્વોરન્ટાઇન કરવા માટેની સૂચનાઓ આપી છીએ અને તે મુજબ કરતા પણ હોઈએ છીએ. સાથે સાથે સરપંચશ્રીને અત્યારે અમે એવી વાર્તાલાપમાં કે ભાઈ અત્યારે ગામની અંદર જે બુજુર્ગ વ્યક્તિઓ છે, નાના બાળકો છે, કોઈ બીમાર માણસો છે તો તેઓની આપણે અલગથી માહિતી તૈયાર રાખી અને તેઓને અલગથી આપણે સારી એવી તેમને સગવડ મળી રહે તે બાબતે પણ આપણે ચિંતા તેઓની કરવાની છે. સાથે સાથે આગામી ઉનાળો અત્યારે ભયંકર ગરમી પણ પડી રહી છે, ગામની અંદર પીવાના પાણી માણસોને પશુઓને પક્ષીઓને કોઈને પણ તકલીફ ન પડે તે બાબતે સુચારું આયોજન કરવા માટે જાણ કરેલી છે. પાણીની કોઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક અમોને પણ જાણ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ. સાથે સાથે આગામી ચોમાસું પણ આવી રહેલું છે તો આગામી ચોમાસાની અંદર પણ આપણે આપણો વિલેજ ડિઝાસ્ટર પ્લાન પણ તૈયાર કરી દીધેલો છે અને વિલેજ ડિઝાસ્ટર પ્લાનની અંદર આપણે ગામના તરવૈયાઓ છે, ગામના જે પણ ગવર્મેન્ટના કર્મચારીઓ છે, આગેવાનો છે, રિટાયર્ડ આર્મીમેનો છે, કોઈ પણ ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ છે, તમામો સાથે આપણે એક મીટિંગ પણ ફોનથી અત્યારે વાત કરી અને તેઓને પણ સમજણ આપવાની છે અને એવું આપણે સુચારું આયોજન કરીએ કે જેથી આગામી ચોમાસામાં પણ કોઈ પણ પ્રકારની કોઈ પણ ઓનારત આવે તો આપણે તેમાં પણ સારી રીતે તેને પાર પાડી શકીએ. તો અમે આ તમામ પ્રકારની માહિતીઓ આ વિડીયો કોલના માધ્યમથી દરેક અમીરગઢ તાલુકાના જે 32 ગ્રામ પંચાયતો છે તેમાં અમે મેં આગળ જણાવ્યું તે પ્રમાણે સરપંચશ્રીઓ સાથે વાતચીત કરી અને સુચારું આયોજન કરીએ છીએ.